મિત્રો નેક્સ્ટ પછીના પ્રશ્નનું સોલ્યુશન લઈએ. રકમ છે આ ભાઈનું વિકલન મેળવો, તો રકમ પેલા વ્યવસ્થિત લખી નાખીએ કે આને લઈ લઈએ વાય. તો વાય બરાબર આપ્યું છે. પેલા તો અહીંયા જુઓ, આધારમાં સાઈન એક્સ ઘાતાંકમાં એક્સ, આધારમાં સાઈન એક્સ ઘાતાંકમાં એક્સ કહેવા શું માગે? લોગનો ઉપયોગ મિત્રો તમારે કરવો જ પડશે એવું કહેવા માગે છે. તો એને લઈ લો યુ, અને બાકીનું એમનું એમ સાઈન ઇન્વર્સ એક્સની વન બાય ટુ, કારણ કે રૂટ એક્સ છે, નું વિકલન મેળવો એવો છે. તો આના ઉપરથી તમારે હવે ડીવાય બાય ડીએક્સ ગણવાની વાત છે ગમે તેમ કરીને. ઓકે, આગળ વધારીએ. તો હવે એક્સ પ્રત્યે વિકલન લેતા, આ ભાઈનું એક્સ પ્રત્યે વિકલિત લેતા, તો એક્સ પ્રત્યે વિકલિત લ્યો તો તમને આવું મળશે, ડી બાય ડીએક્સ ઓફ વાય બરાબર ડી બાય ડીએક્સ ઓફ યુ બરાબર ડી બાય ડી, અરે ભાઈ બરાબર ક્યાંથી આવે, પ્લસ ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ રેસ ટુ વન બાય ટુ, આવી રીતે મળશે. ઓકે, હવે તો હવે આમાં માટે આગળ વધીએ. તો ડીવાય બાય ડીએક્સ એમનું એમ રાખીએ, પ્લસ ડીયુ બાય ડીએક્સ તો ભવ્ય ભવિષ્યકાળ છે જે મેળવવાનો છે, પ્લસ સાઇન ઇન્વર્સનું સૂત્ર, અહીંયા સાંકળનો નિયમ લાગુ પડશે, સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન વન બાય અંડર રૂટ વન માઇનસ જે ધારો એનો સ્ક્વેર, એટલે અહીંયા રૂટ એક્સ છે આ રહ્યો ધારેલો, અને એમનું અલગથી થાય સાંકળના નિયમ પ્રમાણે. આપણે રૂટ એક્સને એક્સ ધારીએ છીએ, દાખલાને અહીંયા સમીકરણ એક તરીકે વિરામ આપશું. સમીકરણ એક થશે તમારું ડીવાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સ પ્લસ આનું વિકલન વન બાય ટુ રૂટ એક્સ, વન બાય ટુ રૂટ એક્સ ઇન્ટુ વન માઇનસ એક્સ થાય. તો આને સમીકરણ નંબર એક તરીકે વિરામ આપી દઈએ. યુ શું છે એ ના ભૂલી જતા, યુ બરાબર છે સાઇન એક્સની એક્સ ઘાત. તો હવે લખીએ અહીં યુ બરાબર, અહીં યુ બરાબર સાઇન એક્સની એક્સ ઘાત લીધેલ છે, તો એના માટે તો કમ્પલસરી લોગ લેવો પડે. તો લોગ યુ બરાબર લોગ સાઇન એક્સની એક્સ ઘાત આવું જણાય. ઓકે, તો એક્સ ઘાત તો આગળ આવશે, તેથી લોગ યુ બરાબર એક્સ આગળ આવી જાય અને લોગ સાઇન એક્સ જણાય. તો હવે શું? તો હવે એક્સ પ્રત્યે વિકલન લેતા, ભાઈનું એક્સ પ્રત્યે વિકલન લેતા, તો આમનું વિકલન વિચારી દઈએ બાળકો, આમના વિકલનમાં કઈ રીતે આગળ વધશું એમના વિશે વિચારી નાખીએ. તો એમના માટે ડી બાય ડીએક્સ આગળ લગાવતા, ડી બાય ડીએક્સ એટલે કે વિકલન કોનું, તો લોગ યુનું વિકલન બરાબર ડી બાય ડીએક્સ કોનું વિકલન, તો કે એક્સ ગુણ્યા લોગ સાઇન એક્સનું વિકલન, આવી રીતે છે. ઓકે, લોગની અંદર જે કંઈ પણ છે એને તમારે એક્સ ધારવો પડે, તો લોગ એક્સનું વિકલન વન બાય એક્સ થાય, અને જેને ધારો છો એનું અલગથી થાય 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 જ. ગુણાકારનો નિયમ, પહેલું વિધેય બાર ડી બાય ડીએક્સ, બીજું વિધેય છે લોગ સાઇન એક્સ પ્લસ પ્લસ, તો લોગ સાઇન એક્સ બાર અને ડી બાય ડીએક્સ પહેલું વિધેય તરીકે એક્સ રહેશે, બરાબર છે. તો આ તમારો લોજિકલી આન્સર હવે થોડોક એન્ડ તરફ જવા થઈ રહ્યો છે, કે ડીયુ બાય ડીએક્સ વન બાય યુ ને સામે મોકલી દઈએ એટલે ડીયુ બાય ડીએક્સ બરાબર યુ કૌંસમાં એક્સ લોગ સાઇન એક્સનું સાંકળના નિયમથી વન બાય સાઇન એક્સ, કારણ કે આને તમારે એક્સ ધારવો પડે લોગ એક્સનું વન બાય એક્સ, અને ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ આવું લખાય, પ્લસ એક્સનું વિકલન વન થાય તો સિમ્પલ બોલો ને સાહેબ લોગ સાઇન એક્સ જ રહીએ ઇન્ટુ વન અને કૌંસ પરિપૂર્ણ. હવે યુની કિંમત ભૂલી ન જતા એટલે મૂકી દઉં છું કે ડીયુ બાય ડીએક્સ સમીકરણ નંબર બે યુની કિંમત છે સાઇન એક્સની એક્સ ઘાત રકમ જ છે, કૌંસમાં એક્સ આનું વિકલન કોસ એક્સ બાય સાઇન એક્સ એટલે કોટ એક્સ થાય, પ્લસ અને લોગ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ એમનું એમ, આ નંબર આપી દઈએ સમીકરણ નંબર બે. બીજા સમીકરણનો પણ આન્સર આવી ગયો છે, તો બંનેને આધારે તમારો ફાઇનલી આન્સર રહેશે આ બંને વસ્તુને આધારે. ઓકે,
તેથી સમીકરણ નંબર એક અને બે પરથી તો સમીકરણ એક શું છે, ડીવાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સનું મૂલ્ય અહીંયા રહ્યું એ છે સાઈન એક્સની એક્સ ઘાત કાઉસમાં એક્સ કોટ એક્સ પ્લસ પ્લસ લોગ સાઈન એક્સ, તો લોગ સાઈન એક્સ કાઉસ પૂરો અને 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 પ્લસ પ્લસ વન બાય ટુ વર્ગમૂળમાં. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સને અંદર આપી શકાય છે તો આપી દઈએ, એક્સ માઇનસ એક્સ સ્ક્વેર રહેશે. તો આ તમારા ક્વેશ્ચન નંબર 3 એટલે કે 2 માર્કરનો ફાઇનલી આન્સર રહેશે.